गुड मॉर्निंग डियर स्टूडेंट्स, वेलकम बैक टू ऑनलाइन लर्निंग। लास्ट लेक्चर में आपने चर्चा करी फाइकोमाइसिटिस विषय। ओके, फाइकोमाइसिटिस शू हतु? तो आपने जोयु के फूग जे छे एने एनी कवक जाल नी बाह्यकार रचना, बीजाणु निर्माण नो प्रकार अने फड़काई निर्माण नो प्रकार एना आधारे कुल चार वर्गो में वेचवामां आवी हती। ए चार वर्गो ना नाम एक वार आपणे फरीथी रिवाइज करी लईए। एक फाइकोमाइसिटिस, बीजू एस्कोमाइसिटिस, त्रीजू बेसिडियोमाइसिटिस अने चौथू ड्यूटेरोमाइसिटिस। ओके, एमांथी आपणे फर्स्ट वन जे हतो फाइकोमाइसिटिस एना विशे समझी चूक्या। ओके, हवे एनाथी आगळनो जे मुद्दो छे आपणो ए बीजा नंबरनो, ए छे एस्कोमाइसिटिस। ओके, तो एस्कोमाइसिटिस एने बीजा शब्दोमां थेलिया फूग अथवा कोथळी फूग तरीके ओळखवामां आवे छे। मैं बीजा बे नाम लख्या छे, एस्कोमाइसिटिस अथवा थेलिय फूग अथवा कोथळीमय फूग तरीके ओळखवामां आवे छे। ओके, तो पर्टिक्युलरली एस्को जे शब्द छे, एस्को ए एस सी ओ आउ शब्द जे छे, पछी माइसिटिस तो बधा माटे कॉमन छे, आपणे जाणीए छे माइसिटिस दरेकनी पाछळ आवशे, પણ આ એસ્કો શબ્દ એનો મતલબ થતો હોય છે થેલી। એસ્કસ એટલે થેલી, સેક સેક, સેક નો ઇંગ્લિશ, સેક એ પોતે ઇંગ્લિશ વર્ડ છે જેનો ગુજરાતી મીનિંગ થાય થેલી, અને એસ્કસ એ અન્ય ભાષાનો શબ્દ છે જેનો પણ મતલબ થાય છે થેલી। ઓકે, તો ટૂંકમાં થેલીય ફૂગ કેમ કહેવામાં આવે છે આપણે જાણી। ઓકે, એસ્કોમાઇસિટિસ એટલા માટે એને થેલીય ફૂગ કહેવામાં આવશે। ચલો, ત્યારબાદ એનો વસવાટ, આ ફૂગ આપણને ક્યાં જોવા મળશે? તો આ ફૂગ આપણને મુખ્ય આટલી જગ્યાઓએ જોવા મળશે। એક તો મૃતોપજીવી તરીકે જોવા મળશે, ચલો મૃતોપજીવી હવે ખ્યાલ આવી જાય। ઓકે, બીજું વિઘટકો તરીકે જોવા મળશે, વિઘટકો એટલે ડિકમ્પોઝર્સ, મતલબ શું થાય કે જે મૃતદેહો છે પ્રાણીઓના છે વનસ્પતિના છે જમીનમાં પડે તો એ મૃતદેહોનું વિઘટન કરનાર સજીવો એટલે કે વિઘટકો, એ વિઘટકો તરીકે આ ફૂગ હોય છે કે જે મૃતદેહોનું વિઘટન કરવા માટે જરૂરી છે અને તેમાંથી સરળ કાર્બનિક દ્રવ્યો છૂટા પાડવા માટે જરૂરી છે। મૃતદેહોની અંદર જટિલ કાર્બનિક દ્રવ્યો હોય, એ જટિલ કાર્બનિક દ્રવ્યોમાંથી સરળ કાર્બનિક દ્રવ્યો બનાવવા માટે આ ફૂગ જરૂરી છે। એટલે વિઘટકો તરીકે પણ હોઈ શકે, પરોપજીવી તરીકે પણ હોઈ શકે, એ પણ હવે તમે ઓળખો છો શબ્દને, છાણભક્ષી હોઈ શકે, આ નવો શબ્દ છે આપણા માટે છાણભક્ષી। છાણભક્ષીને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કોપ્રોફિલસ, કોપ્રોફિલસ। ઓકે, અને ગુજરાતીમાં અન્ય શબ્દ છે એના માટેનો શમલજીવી, કોપ્રોફિલસ અથવા શમલજીવી તરીકે ઓળખવામાં આવે। એટલે શું? ગોબર ઉપર વૃદ્ધિ પામનારા શમલજીવી સજીવો અથવા છાણભક્ષી સજીવો, એટલે છાણ અથવા ગોબર ઉપર વિકાસ પામનારા સજીવ। ઓકે, તો આટલી શક્યતાઓ છે વિદ્યાર્થી મિત્રો, કાં તો તે મૃતોપજીવી વિઘટક હોઈ શકે, કાં તો પરોપજીવી હોઈ શકે, કાં તો છાણ પક્ષી હોઈ શકે। ઓકે, ત્યારબાદ આ ફૂગ જે છે એના સભ્યો એ બહુકોષીય છે, આપણે લખ્યું છે બહુકોષીય, અને આમ પણ ફૂગમાં બધા જ સભ્યો બહુકોષીય હોય છે અને એક જ ફૂગ એની અંદર અપવાદ આવે છે, અને અપવાદ બરાબર ઈસ્ટ નામની ફૂગ। ઓકે, તો અહીંયા ઈસ્ટનો સમાવેશ એસ્કોમાઇસિટિસમાં જ થાય છે, એટલે મેં અહીંયા લખ્યું છે કે એના સભ્યો બહુકોષીય હોય છે, દાખલા તરીકે પેનિસિલિયમ નામની ફૂગ, કે ભાગ્યે જ એકકોષીય હોય છે। એકકોષીય જો કોઈ સભ્ય હોય, એકકોષીય ફૂગ હોય, તો એ છે ઈસ્ટ, બરોબર છે, જે એસ્કોમાઇસિટિસનો સભ્ય છે, એકકોષીય ફૂગ, જેને સેક્કેરોમાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે। સેક્કેરોમાઇસિસ, સેરિબેસી આખું નામ, સેક્કેરોમાઇસિસ સેરિબેસી આખું નામ। ઓકે, ચલો, ત્યારબાદ હવે આપણે એની કવક ઝાડ કેવી હોય એના બાબતે ચર્ચા કરી લઈએ। કવક ઝાડ, એમાં બે શબ્દો આપણે લખેલા છે કે એની કવક ઝાડ શાખિત અને પડદાયુક્ત હોય છે, શાખિત અને પડદાયુક્ત। ચલો, શાખિત છે અને પડદાયુક્ત છે, પડદાયુક્ત હોવાનો મતલબ એના જે બે પાસપાસેના કોષો છે, એ બે પાસપાસેના કોષો વચ્ચે ઊભો એક ત્રાંસો પડદો આવેલો હોય છે, ત્રાંસો પડદો જે બે કોષોને અલગ કરે છે, એમાં વચ્ચે એક છિદ્ર આવેલું હોય છે આપણે જાણી ગયા। એટલે કોષ કેન્દ્રીય કેવું હોય, તો એક કોષ કેન્દ્રીય કહેવાય કે બહુકોષ કેન્દ્રીય કહેવાય, તો એ તમને ખ્યાલ જ હશે,
એને એક પુરુષ કેન્દ્રીય તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો એ અહીંયા એક શબ્દ બીજો આપણે કહી શકીએ, શાખિત અને પડદાયુક્ત સાથે સાથે એક કોષ કેન્દ્રીય. ઓકે, ચલો ત્યારબાદ એમાં અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે. તો અલિંગી પ્રજનન કરવા માટે આ ફૂગ કોનિડિયા પેદા કરે છે, કોનિડિયા, જેને આપણે બીજા શબ્દોમાં કણી બીજાણુ તરીકે ઓળખીએ છીએ, કોનિડિયા અથવા કણી બીજાણુ. ઓકે, લાસ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા થઈ હતી કે બીજાણુઓ, અલિંગી બીજાણુઓ મુખ્ય બે પ્રકારના હોય. એક એવા બીજાણુઓ જે બીજાણુ ધાનીમાં પેદા થતા હોય એને બીજાણુ ધાનીય બીજાણુ કહેવાય. બીજાણુ ધાનીય બીજાણુ જે બીજાણુ ધાનીમાં પેદા થનારા છે, અને બીજા એવા બીજાણુ કે જે બહાર પેદા થાય છે, બીજાણુ ધાનીમાં પેદા થતા નથી, તો એને કોનિડિયા કહેવાય, કણી બીજાણુ કહેવાય. ઓકે, જો અંદર બીજાણુઓ પેદા થાય છે તો એ બીજાણુઓને અંતરજાત કહીશું, બીજાણુ ધાનીમાં અંદર વધતા હોય તો અંતરજાત કહીશું. અને જો બીજાણુઓ બહાર પેદા થાય છે, બીજાણુ ધાનીમાં બનતા નથી, તો એને બહિર્જાત કહીશું, સ્વાભાવિક છે. એટલે અહીંયા કણી બીજાણુઓ દ્વારા લિંગી પ્રજનન થાય છે, કણી બીજાણુઓ એટલે કે કોનિડિયા દ્વારા. ઓકે, તો હવે તમે મને કહી શકશો કે કોનિડિયા દ્વારા અલિંગી પ્રજનન થાય છે એટલે આ અંતરજાત કહેવાય કે બહિર્જાત કહેવાય? તો સીધી વાત છે કે આ બીજાણુ બહિર્જાત કહેવાય, એક્ઝોજીનસ, કારણ કે બીજાણુ ધાનીમાં પેદા થતા નથી. ઓકે, તો હવે એને પણ આપણે એકવાર ફરીથી સમજી લઈએ. માની લો કે આ ફૂગનો કોઈ કવકતંતુ છે, આ ફૂગનો કોઈ કવકતંતુ છે, એ કવકતંતુ પર આ રીતે એક દંડ જેવી રચના બને છે, આ રીતે ઊભી એક નાનકડી દંડ જેવી રચના બને છે, અને એના પર આ રીતે કણી બીજાણુ ગોઠવાય છે, કોનિડિયા આ રીતે એના ઉપર ગોઠવાય છે. ઓકે, તો આ દંડ જેવી રચના કે જે કણી બીજાણુઓને ધારણ કરનાર છે એના માટે શબ્દ વાપરીશું કણી બીજાણુ ધાની દર, કણી બીજાણુ ધાની દર. ઓકે, અને પછી એ કણી બીજાણુ ધાની દર ઉપર ધારણ થયેલા આ બીજાણુઓ એ પવન આવતા જે અન્ય કોઈ માધ્યમ દ્વારા અહીંયાથી ઉડે છે, ઉડીને વાતાવરણમાં ફેલાય છે. આ વાતાવરણમાં રહેલા કણી બીજાણુઓ કોનિડિયા એમને યોગ્ય વાતાવરણ પ્રાપ્ત થતા એમનું જર્મિનેશન થાય, જર્મિનેશન એટલે કે અંકુરણ થાય, અને એ અંકુરણ થવાના કારણે એ નવા કવક તંતુનું નિર્માણ કરે, એમાંથી નવી કવક જાળ બને, અને ફરીથી એના ઉપર આ રીતે કણી બીજાણુ ધાની દર રચાય, એના ઉપર કણી બીજાણુઓ પહોંચે. ઓકે, તો આ રીતે એમાં અલિંગી પ્રજનન જોવા મળે છે. એટલે બુકની અંદર એક સેન્ટેન્સ વાપરેલું છે કે કણી બીજાણુ ધાની દર તરીકે ઓળખાતી રચના પર બહિર્જાત રીતે પેદા થયેલા કણી બીજાણુઓ કોનિડિયા દ્વારા તે અલિંગી પ્રજનન કરે છે. એટલે આઈ હોપ કે તમને આખો આ જે સેન્ટેન્સ છે એની અંદર ખ્યાલ આવી ચૂક્યો હશે. ઓકે, ચલો હવે એનાથી આગળનો જે મુદ્દો છે તે લિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં પણ પહેલા જે આપણે શબ્દ છે એ ક્લિયર કરી લઈએ, પછી એનું આગળ જે ડિસ્ક્રિપ્શન છે એને સમજીએ. એની મેં અહીંયા આકૃતિ દોરેલી છે, આ આકૃતિ દ્વારા જ આપણને ક્લિયર કટ ખબર પડે, એ સિવાય ખબર ન પડે. પહેલા એનું લખાણ વાંચી દઉં છું. લિંગી પ્રજનન એ કોથળી જેવી ધાનીઓ, કોથળી જેવી ધાનીઓ, ધાની કોથળી જેવી મતલબ કે એક થેલી જેવી રચનાઓ, ઓકે, જેને એસકાઈ કહીશું, એ એસ સી આઈ, એસકાઈ. ઓકે, એમાં અંતરજાત રીતે લિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે, અંતરજાત મતલબ અંદર બનશે. ઓકે, એસકાઈ કહેવાય ધાનીઓને, એસકાઈ અથવા એસકસ તરીકે ઓળખવામાં આવે, એટલા માટે ધાનીઓમાં લિંગી બીજાણુઓ પેદા થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધાનીઓમાં લિંગી બીજાણુઓ પેદા થાય છે એટલે આ ફૂગનું નામ જે છે એના ઉપરથી આવ્યું છે, એસ્કોમાયસિસ, કારણ કે એસકાઈ એટલે ધાની, અને એમાં લિંગી બીજાણુઓ પેદા કરતી ફૂગ છે એટલે એસ્કોમાયસિસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આવા જે બીજાણુઓ છે જે એસ્કાઈમાં પેદા થાય છે, એસ્કસમાં પેદા થાય છે, આવા બીજાણુઓ એમને ધાનીય બીજાણુઓ એસ્કોસ્પોર તરીકે ઓળખવામાં આવે છે.
એસ્કો શબ્દ આવી ગયો આપણા પાસે, થેલી, કોથળી, દાની, અને સ્પોર એટલે બીજાણુ, દાની એ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો ત્યારબાદ હમણાં જોઈએ છે એની ડિટેલમાં. ત્યારબાદ આ ધાન્યો એ વિશિષ્ટ પ્રકારના ફળકાયમાં ગોઠવાયેલી હોય છે, એ પણ શબ્દ આપણે આગળ સમજીએ છે, જેને ફળ ધાની કાય એસ્કો કાર્પ તરીકે ઓળખવામાં આવે છે. ફળ ધાની કાય એસ્કો કાર્પ, બરોબર, કાર્પ એટલે કાય, ફળ કાય. ઓકે, તો ટૂંકમાં આ રીતે લિંગી પ્રજનન થતું હોય છે, અને લિંગી પ્રજનનની અહીંયા જે પદ્ધતિ છે એ પદ્ધતિ એના માટે પર્ટિક્યુલરલી શબ્દ એક યુઝ થતો હોય છે, જે હું અહીંયા લખી દઉં છું, એને કહેવાય છે દૈહિક સંલયન. ઇંગ્લિશ વર્ડ છે એના માટેનો સોમેટો ગેમી. ઓકે, આખી પ્રોસેસ જે મેં બતાવી છે દૈહિક સંલયનની પ્રોસેસ છે વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે થાય છે ખૂબ જ ધ્યાનથી સમજીશું તો આપણા આ બધા શબ્દો જે છે એ ક્લિયર થઈ જશે, ખાસ ધ્યાન આપીશું. ઓકે, ફૂગના, એસ્કોમાઇસિટીસ વર્ગની ફૂગના બે કવક તંતુઓ એકબીજાની નજીક આવશે. સપોઝ કે આ એક કવક તંતુ છે, આ બીજો કવક તંતુ છે, ખાસ ધ્યાન આપીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો, એમાં આ એક કોષ આ બીજો કોષ, આ એક કોષ આ બીજો કોષ વચ્ચે પડદો, એટલા માટે તો આપણે એને શું કહીએ છીએ, પડદાયુક્ત, આ વચ્ચે પડદો આવી ગયો. ઓકે, ચલો, આનું આ કોષ કેન્દ્ર, આનું આ કોષ કેન્દ્ર, આનું આ કોષ કેન્દ્ર, આનું આ કોષ કેન્દ્ર. ઓકે, એટલે ટોટલ અત્યારે આપણા પાસે શું છે વિદ્યાર્થી મિત્રો, બે અલગ અલગ કવક તંતુઓ છે, એની અંદર અલગ અલગ કોષો છે, અને એના અલગ અલગ કોષ કેન્દ્રો છે. દરેકનું બંધારણ એન હોય, એન એટલે એકકીય બંધારણ. ઓકે, ચલો, ત્યારબાદ આ બે કવક તંતુઓ એકબીજાની નજીક આવે, આ પ્રમાણે એકબીજાની નજીક આવશે. ચલો, નજીક આવ્યા, હવે એ એકબીજાને ટચ થાય છે, માની લો કે આગળથી ટચ થાય છે, એટલે મેં અહીંયા બીજી આકૃતિમાં ટચ થતા બતાવ્યા છે. ઓકે, હવે જેવા ટચ થાય આપણે શું ભણી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, લિંગી પ્રજનન. અને લિંગી પ્રજનન એ ત્રણ તબક્કામાં થાય, ત્રણ તબક્કામાં થનારી પ્રક્રિયા. નંબર એક, જીવરસ સંયુગ્મન. નંબર બે, કોષ કેન્દ્ર સંયુગ્મન. અને નંબર ત્રણ, અર્ધીકરણ. બરોબર છે, જીવરસ સંયુગ્મન અથવા કોષરસ સંયુગ્મન, પછી કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ. ઓકે, તો પહેલા બે એકબીજાની નજીક આવ્યા, ટચ થયા, એટલે પહેલા બંનેનો શું ભેગો થશે, જીવરસ ભેગો થશે. એટલે પહેલા નંબરનો તબક્કો અહીંયા લખ્યો મેં જીવરસ સંયુગ્મન. ચલો, જીવરસ સંયુગ્મન થયું એટલે આ બે અલગ અલગ કોષો એનો જીવરસ ભેગો થઈ ગયો. અહીંયા મેં એક જ કોષ બતાવી દીધો, તમે જોઈ શકો છો, અને આ કોષ એ આવી ગયો, આ કોષ એ આવી ગયો, આ બે કોષો ભેગા થઈ એક જ કોષ બનાવ્યો આ પ્રમાણે, અને એની અંદર આ બે કોષ કેન્દ્રો એકાનું અને એકાનું. ઓકે, ચલો, આ તબક્કો એને ડાયકેરિયોન અવસ્થા કહેવાય. ડાયકેરિયોન એટલે દ્વિકોષ કેન્દ્રીય તબક્કો. ફરી બોલું છું, આ તબક્કાને ડાયકેરિયોન તબક્કો, દ્વિકોષ કેન્દ્રીય તબક્કો, દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા તરીકે ઓળખવામાં આવશે. કારણ કે આની અંદર તમે જોઈ શકો છો કે એક જ જે એક જ કોષ છે, એક જ કોષની અંદર બે અલગ અલગ કોષ કેન્દ્રો આવેલા છે, એટલે એને ડાયકેરિયોન અવસ્થા તરીકે ઓળખવામાં આવશે. ઓકે, ચલો, ત્યારબાદ હવે આ તબક્કો, પહેલો તબક્કો પૂરો થયો, ત્યારબાદ હવે એ જે ભાગ હતો જ્યાં ડાયકેરિયોન રચાયું હતું એના ઉપર જ આ પ્રમાણે એક કોથળી જેવી રચના બનશે. આ રીતે એક કોથળી જેવી રચના નિર્માણ પામશે, જેને એસ્કસ કહીશું આપણે. એસ્કસ એટલે થેલી અથવા કોથળી. ઓકે, ચલો, ત્યારબાદ આ બે કોષ કેન્દ્રો હવે એ આ એસ્કસની અંદર જતા રહેશે. એસ્કસમાં અંદર બે કોષ કેન્દ્રો જતા રહેશે. ચલો, ત્યારબાદ હવે બીજા નંબરનો તબક્કો લિંગી પ્રજનનનો, કલ્પ કોષ કેન્દ્ર સંયુગ્મન, કેરિયોગેમી. તો એ બે કોષ કેન્દ્રો હવે એકબીજા સાથે જોડાઈ જશે, એટલે મેં અહીંયા એક જ કોષ કેન્દ્ર બતાવી દીધું. અહીંયા આ એમનું એમ છે, અહીંયા આ એમનું એમ છે, અહીંયા. ઓકે, ચલો, આ બીજા નંબરનો તબક્કો પૂરો થયો, કોષ કેન્દ્ર સંયુગ્મન.
અને એના કારણે જે રચના બની એ રચના એ બની ગઈ દ્વિકીય કોષ કેન્દ્ર. દ્વિકીય કોષ કેન્દ્ર એટલે શું? તો ટ્વાઇસ એન બંધારણ ધરાવતું કોષ કેન્દ્ર. કારણ કે પહેલા દરેકે દરેક કોષ કેન્દ્રમાં એન એન સ્ટ્રક્ચર હતું, હવે બે એકબીજા સાથે જોડાયા એટલે ટ્વાઇસ એન બંધારણ કહેવાશે. ઓકે, ત્યારબાદ હવે લિંગી પ્રજનનનો ત્રીજા નંબરનો અને છેલ્લો તબક્કો થશે, જેને આપણે અર્ધીકરણ કહીએ છીએ, મિયોસિસ. ચલો હવે આની અંદર અર્ધીકરણ થશે, ટ્વાઇસ એન એમાં અર્ધીકરણ થશે એટલે આપણને ખબર છે કે એકમાંથી ચાર નાના નાના બીજાણુઓ બનશે. આ જે બીજાણુઓ બન્યા, આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ બીજાણુઓ એમને ધાનીય બીજાણુઓ કહેવાય, એસ્કોસ્પોર તરીકે ઓળખવામાં આવે. ઘણી ફૂગની અંદર આઠ બીજાણુઓ પણ નિર્માણ પામતા હોય છે, મોટે ભાગે ચાર બીજાણુઓ જ હોય, પરંતુ અમુક ફૂગમાં અપવાદ રૂપે આઠ બીજાણુઓ પણ બનતા હોય છે. તો આઠ બીજાણુઓ બને તો તમને ખ્યાલ આવે કે આવા દ્વિકીય કોષ કેન્દ્ર કેટલા ભેગા થઈ ગયા હોય, બે ભેગા થઈ ગયા, રાઈટ? ઓકે, તો ટૂંકમાં આને ધાનીય બીજાણુ અથવા એસ્કોસ્પોર તરીકે ઓળખવામાં આવે. હવે એની ફરતે આ પ્રમાણે આ બધી ક્રિયા આ પ્રમાણે એક બંધ કોથળીમય રચનામાં થાય, વિશિષ્ટ પ્રકારની એક ધાની અથવા ફળકાય જેવી રચના, એની અંદર આ બધી પ્રોસેસ થશે, જેને આપણે પછી બતાવ્યું છે, છેલ્લે અહીંયા બતાવ્યું છે. ઓકે, તો એ આ પ્રમાણે વિશિષ્ટ પ્રકારની રચના જે આ એસ્કસની આજુબાજુ રચાય છે, આ થેલીની આજુબાજુ રચાય છે, આ ધાનીની આજુબાજુ રચાય છે, એને આપણે ફળ ધાની કાય, ફળ ધાની કાય અથવા એસ્કોકાર્પ તરીકે ઓળખીશું, અથવા સાદું ફળ કાય પણ કહેવાય. બરોબર છે, ફળકાય પણ કહેવાય, ઇંગ્લિશમાં એસ્કોકાર્પ પણ કહેવાય, અથવા બીજા શબ્દોમાં ફળ ધાની કાય પણ કહેવાય. ઓકે, અને હવે સમય જતા એ ફળકાય ફાટે, આ એસ્કસ ફાટે, આ થોડું ફાટશે, એસ્કસ થોડું ફાટશે, એટલે હવે એની અંદરથી આ બીજાણુઓ જે છે, ધાનીય બીજાણુ, એ વાતાવરણમાં મુક્ત થશે. ઓકે, અને પછી એમને યોગ્ય વાતાવરણ મળે ત્યારે એમનું અંકુરણ થશે, અને અંકુરણ થઈ અને ફરીથી નવો કવક તંતુ અને નવી કવક જાળ નિર્માણ પામશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ફરી એકવાર હું બોલી જઉં છું કે બે કવક તંતુ ભેગા થયા, પહેલા નંબરનો તબક્કો જીવરસ સંયુગમન, બે કોષ કેન્દ્રો થઈ ગયા ડાયકેરિયન અવસ્થા, ત્યાંથી એક કોથળી જેવી રચના નિર્માણ પામી, હવે આ બે કોષ કેન્દ્રો એક કોથળી જેવી રચનામાં ગયા, બે ભેગા થઈ ગયા બીજા નંબરનો તબક્કો કોષ કેન્દ્ર સંયુગમન, હવે એની અંદર બીજા નંબરનો તબક્કો અર્ધીકરણ ચાલે એટલે ચાર એસ્કસ બીજાણુઓનું નિર્માણ થયું, એસ્કોસ્પોરનું નિર્માણ થયું, એસ્કોસ્પોર એટલે ધાનીય બીજાણુ. ઓકે, અને પછી ફળકાયની અંદર આ બધી પ્રક્રિયા થશે, અને જરૂરિયાત પડતા, મતલબ કે અમુક પરિસ્થિતિમાં એ ફાટે, એ ફાટે એટલે અંદરથી ધાનીય બીજાણુઓ બહાર નીકળે અને એનું જે તે સમયે અંકુરણ થતાં નવો કવક તંતુ નિર્માણ પામે, નવી કવક જાળ નિર્માણ પામે. તો આ બાબત એ એસ્કોમાયસિટીસની અંદર લિંગી પ્રજનન એનું આપણે આખું ડિસ્ક્રિપ્શન સમજ્યા. હવે તમે ફરી એકવાર આ વિધાનો વાંચી જશો એટલે તમને ખ્યાલ આવી જશે, આ આકૃતિ એક્ઝામમાં દોરવાની હોતી નથી, ટેસ્ટમાં દોરવાની હોતી નથી, આ આકૃતિ માત્ર સમજૂતી માટે હોય છે. ઓકે, હવે આપણે એના એક્ઝામ્પલ્સ વિશે સમજીએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે એસ્કોમાયસિટીસના ઉદાહરણ વિશે સમજીએ. ઉદાહરણ સાથે સાથે અમુક રોગ, એની ઉપયોગિતા વગેરે મેં અહીંયા કવર કરેલું છે. ઓકે, તો સૌથી પહેલાં એનું ઉદાહરણ જે છે, એસ્પરજિલસ નામની ફૂગ, એસ્પરજિલસ. ઓકે, એસ્પરજિલસ એ કાળા રંગની ફૂગ છે, રાખોડી રંગની ફૂગ છે, કથ્થાઈ રંગની ફૂગ છે, એટલે એને કાળી અથવા કથ્થાઈ મોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. એની ચાર પાંચ પ્રજાતિઓ પૈકી મેં અમુક ત્રણ એકના નામ લખ્યા છે અહીંયા, જે જરૂરી છે એના માટે. પહેલું
एस्पर्जिलस नाइजर, एस्पर्जिलस नाइजर नामनी फूग, बराबर। तो एने प्रयोगशाळानुं घास तरीके ओळखवामां आवे छे, प्रयोगशाळानुं घास। अने एमांथी तमे भविष्यमां भणशो के एक एसिड मेळववामां आवे छे जेने साइट्रिक एसिड तरीके ओळखवामां आवे छे। आमांथी एक एसिड मेळववामां आवे छे जेने साइट्रिक एसिड तरीके ओळखवामां आवे छे, एस्पर्जिलस नाइजर। बीजुं नाम एनुं थयुं प्रयोगशाळानुं घास। ओके, चलो त्यारबाद एना पछीनी प्रजाति जे छे ए छे एस्पर्जिलस फ्लेवस, एस्पर्जिलस फ्लेवस। एस्पर्जिलस फ्लेवस ए एमाथी एक झेरी द्रव्यनो स्त्राव करे छे, जे झेरी द्रव्यने आफ्लाटॉक्सिन तरीके ओळखवामां आवे छे। आ टॉक्सिन એટલે જે આફ્લાટોક્સિન તરીકે ઓળખવામાં આવે છે, અને આ આફ્લાટોક્સિન એ કેન્સર પ્રેરક પદાર્થ છે, મનુષ્યમાં એ યકૃતનું કેન્સર પ્રેરે છે અને ઘણા બધા રોગો પણ ઉત્પન્ન કરે છે। મતલબ કે એ ઘણા બધા પ્રાણીઓને અને મનુષ્યને મારવાની ક્ષમતા ધરાવે છે। ઓકે, બીજું એસ્પર્જિલસ ફ્યુમિગેટ્સ, એસ્પર્જિલસ ફ્યુમિગેટ્સ નામની ફૂગ એ એસ્પર્જિલોસિસ નામનો રોગ પેદા કરે છે। એસ્પર્જિલોસિસ જે ઘણા પ્રાણીઓ એઝ વેલ એઝ મનુષ્યની અંદર જોવા મળે છે, અને ખાસ કરીને આપણા જે કાનનો દુખાવો હોય છે, કાનના દુખાવાનું મુખ્ય કારણ આપણા કાનની અંદર આ એસ્પર્જિલોસિસ થવાનું કારણ છે। ઓકે, ચલો ત્યારબાદ એના પછીની ફૂગ છે ક્લેવિસેપ્સ। તો ક્લેવિસેપ્સ આખું નામ છે ક્લેવિસેપ્સ પુરપુરિયા, ક્લેવિસેપ્સ પુરપુરિયા એ બાજરાની અંદર અર્ગોટ નામનો રોગ પેદા કરવા માટે જરૂરી પેદા કરે છે, એના કારણે આ રોગ થાય છે, બાજરામાં અર્ગોટનો રોગ થાય છે। બીજું એલએસડી નામનો એક માદક પદાર્થ એમાંથી બનતો હોય છે, માદક પદાર્થ, ભ્રામક પદાર્થ, ડ્રગ્સ, ડ્રગ્સ તમે સમજતા હશો કે જે નશો કરવા માટે બધા ઉપયોગમાં લેતા હોય છે, એ ડ્રગ્સ એમાંની એક છે, જેમ તમે ગાંજો, ચરસ, હેરોઈન આ બધાનું નામ સાંભળ્યું હશે, તો એના જેવું એક છે એલએસડી। એલએસડી એનું આખું નામ થાય લાયસર્જિક એસિડ ડાઇથાઇલેમાઇડ, લાયસર્જિક એસિડ ડાઇથાઇલેમાઇડ। આ એક માદક પદાર્થ છે, ભ્રામક પદાર્થ છે, જેના કારણે નશો ચડતો હોય છે એ એમાંથી મેળવવામાં આવે છે, ક્લેવિસેપ્સ પુરપુરિયા નામની ફૂગમાં। ઓકે, ત્યારબાદ પેનિસિલિયમ નામની ફૂગ। ઓકે, સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે પેનિસિલિન નામનું એન્ટીબાયોટિક શોધાયું હતું, એલેક્ઝાન્ડર ફ્લેમિંગે શોધ્યું હતું પેનિસિલિયમ, એ પહેલાં પેનિસિલિયમ નોટેટમમાંથી મેળવવામાં આવ્યું હતું, પેનિસિલિયમ નોટેટમમાંથી, અત્યારે પેનિસિલિયમ ક્રાઇસોજેનમમાંથી મેળવવામાં આવે છે, પેનિસિલિયમ ક્રાઇસોજેનમ। એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના એક વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી, એના બદલ એમને નોબેલ પારિતોષિક પણ આપવામાં આવ્યું હતું। એની શોધ એ એક આકસ્મિક શોધ હતી, આકસ્મિક શોધ હતી, એ આકસ્મિક રીતે શોધાયેલી એન્ટીબાયોટિક છે। ઓકે, ચલો, એ સિવાય પેનિસિલિયમ રોક્વીફોર્ટ અને પેનિસિલિયમ કેમેમ્બર્ટી નામની આ બે પેનિસિલિન ફૂગ પણ છે, પેનિસિલિયમ રોક્વીફોર્ટ અને પેનિસિલિયમ કેમેમ્બર્ટી, જે રોક્વીફોર્ટ ચીઝ એની બનાવટની અંદર ઉપયોગમાં લેવાતી હોય છે, એ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી હોય છે। ઓકે, ત્યારબાદ ન્યુરોસ્પોરા નામની ફૂગ। ખાસ વિદ્યાર્થી મિત્રો, અગત્યનું આમાંથી ક્વેશ્ચન પૂછાય છે, ખાસ અગત્યનું ઉદાહરણ આ ન્યુરોસ્પોરા। ન્યુરોસ્પોરા એ બે ક્ષેત્રોમાં ખૂબ જરૂરી છે, એક જૈવ રસાયણ બાયોકેમિકલ અને જનીન ક્રિયાવિધિ જીનેટિક્સ, આ બે ક્ષેત્રને લગતા કોઈ પણ પ્રયોગો હોય, મોટાભાગના પ્રયોગો, તો એ મોટાભાગના પ્રયોગોની અંદર ન્યુરોસ્પોરા નામની ફૂગનો ઉપયોગ થાય છે। ફરી એકવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો, જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ખૂબ જ ઉપયોગી જો કોઈ ફૂગ હોય તો એ છે ન્યુરોસ્પોરા નામની ફૂગ। જેમ પ્રાણીઓ ઉપર જનીન વિદ્યાને લગતા પ્રયોગો કરવા હતા, તો એક ડ્રોસોફિલા નામની માફળ માખીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, તો આ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર પ્રાણી સૃષ્ટિના જે એક્સપેરિમેન્ટ્સ હતા જીનેટિક્સના, એના માટે ઉપયોગમાં લેવાઈ, અને ફૂગ માટેના અને વનસ્પતિ સૃષ્ટિ માટેના જે જીનેટિક્સ માટેના એક્સપેરિમેન્ટ્સ હતા એના માટે ન્યુરોસ્પોરા ઉપયોગમાં લેવામાં આવી, એટલા માટે આ ન્યુરોસ્પોરાને વનસ્પતિ સૃષ્ટિની ડ્રોસોફિલા તરીકે ઓળખવામાં આવે છે, વનસ્પતિ સૃષ્ટિની ડ્રોસોફિલા ન્યુરોસ્પોરા। ગુલાબી રંગની હોય છે વિદ્યાર્થી મિત્રો, ગુલાબી રંગની અને થોડી લાલ અથવા ગુલાબી રંગની હોય છે, એટલે એને ગુલાબી મોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે, અને
બે વૈજ્ઞાનિકો બીડલ અને ટેટમ નામના વૈજ્ઞાનિકો એમણે આ ફૂગ ઉપર પ્રયોગ કરી એક જનીન એક ઉત્સેચક નામનો સિદ્ધાંત આપેલો છે. એટલે અહીંયા લખ્યું છે કે બીડલ અને ટેટમ આ બે વૈજ્ઞાનિકોનું નામ છે, બરોબર. એમણે શું કર્યું તો આ ન્યુરોસ્પોરા ઉપર પ્રયોગ કર્યા, એના ઉપર પ્રયોગ કરીને આ સિદ્ધાંત આપ્યો એક જનીન એક ઉત્સેચક સિદ્ધાંત આ નીર માટે બધી અગત્યની માહિતી. ચલો પછી ત્યારબાદ ખાદ્ય ફૂગ એસ્કોમાઇસેટિસની ખાદ્ય ફૂગ કહી તો ખાદ્ય ફૂગ આપણા પાસે બે છે, એક કાળો રંગ ધરાવતી ફૂગ અને પીળો રંગ ધરાવતી ફૂગ. કાળો રંગ ધરાવતી ખાદ્ય ફૂગ એને મોરેલ્સ તરીકે ઓળખવામાં આવે છે અને પીળો રંગ ધરાવતી ખાદ્ય ફૂગ એને બફેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. મોરેલ્સ અને બફેલ્સ આ બંને ખાદ્ય ફૂગ છે જેમાંથી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવતી હોય છે, બરોબર. એમાંથી સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવતી હોય છે. ઓકે, ત્યારબાદ છઠ્ઠા નંબરે છે ઇસ્ટ સેકેરોમાઇસિસ સેરિવેસી એકકોષીય ફૂગ આભાસી કવકજાળ બેકર્સ ઇસ્ટ બ્રેવર્સ ઇસ્ટ આલ્કોહોલ નિર્માણ પછી બેકરી પ્રોડક્ટ્સનું નિર્માણ વગેરે કરવા માટે ઉપયોગમાં લેવાય છે, બરોબર. એકકોષીય છે. ત્યારબાદ છે એરિસ્પી નામની ફૂગ એરિસ્પી. ત્યારબાદ છે યેઝીસા નામની ફૂગ, બરોબર. તો આ બધા એના ઉદાહરણો છે. ઓકે, તો આટલો બાબત જે છે એસ્કોમાઇસિટીસ વિશે થયું. હવે આના પછીનો જે વર્ગ છે ફૂગનો એ છે બેસિડિયોમાઇસિટીસ. આપણે હવે પછી એને ડિટેલમાં સમજીશું. નમસ્કાર.